બાબો બે છોડ ક્યારેક વૃક્ષ થશે કઈક એવું આજથી પૈયા બે આવ્યા છે બધા પ્રણ લઈને જઈએ લોક જાગૃતિની જ્યારે વાત આવે છે ત્યારે સવાલ એ થાય કે જો લોકોમાં રુઝાનબેનને આપને પૂછવા માંગીશ કે જો લોકોમાં જાગૃતિ નથી આવતી તો પછી ક્યાંક ને ક્યાંક સરકારનો દંડો પણ મજબૂત હોવો જોઈએ ને કે સોળ ઉઠી જાય પણ આ તો સરકાર જ છૂટ આપે છે આવો તમારી વૃત્તિ અમે જ બગાડીએ એને જે વાત કરી હું એને સ્ટુપિડ ઓનેસ્ટ અત્યારે હું સેકન્ડરી ગણું છું પ્રાઇમરી વાત એ છે કે જ્યારે આપણે કોઈ સરકારને ચૂંટીને લાવીએ છીએ અને જ્યારે એ લોકોના હાથમાં એક સત્તા છે તો એ સત્તા જે મિસયુઝ થઈ રહી છે આજે બધું હળલતું દેખાય છે ને મગજ ચાલતું નથી બંધ થઈ જશે મગજ ચાલવાનું કે અત્યારે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે આપણે કહીએ છીએ પ્લાસ્ટિક બચાવો ને અહીંયા રેડિયો પર ને ટીવી પર કહીએ કે ભાઈ પ્લાસ્ટિક થેલી બંધ કરશું ને પાણી બચાવો ને આ કોમ્પોઝિટ બનાવો ના અંતે ઢેકડું ને પૂછું કરી રહ્યા છીએ પણ આપણી આંખોની સામે આપણને મિસગાઈડ કરી અને પોતાના ગજવા ભરવા ફોર વોટએવર પોલિટિકલ રીઝન્સ ફોર વોટએવર ગ્રીડીનેસ જેમ સાહેબે કહ્યું કે ફાર્મ હાઉસો બને છે એ બધું કરી અને આપણું પર્યાવરણ જે તમારો મારો બધાનો હક છે હા આપણે પ્લાસ્ટિક બી કરશું બેને કહ્યું એ રીતે પરિક્રમા નહીં કરશું ફેંકશું નહીં આપણે એ તો કરશું જ એ આપણી જિમ્મેદારી છે પણ એ સાથે આપણે જે ગવર્નમેન્ટને ચૂંટીને લાયા છે એની શું જિમ્મેદારી છે અત્યારે ક્યારની હું પ્રશાંતભાઈને સાંભળી રહી છું સાહેબ આઈ અન્ડરસ્ટેન્ડ યોર પોઝિશન એન્ડ આઈ એમ પિટિંગ એન્ડ સિમ્પથાઇઝિંગ યોર પોઝિશન કારણ કે તમારે અત્યારે તમારા હાથમાં કશું છે જ નહીં તમારે આ જ બોલવું પડે સાહેબ કદાચ તમે એક બાજુ એ બીજેપીના નેતા તરીકે નહીં પણ એક માણસ તરીકે વાત કરતા ને સાહેબ તો વધારે મજા આવત કે એ રીતે પણ તમે અગ્રી કરો યુ હેવ ટુ પ્રોટેક્ટ યોર પાર્ટી બટ એટલીસ્ટ એ બી કહો કે હા હું જોઈશ હું મારી સરકારમાં કહીશ કે આ બંધ થવું જોઈએ આ ખોટું થઈ રહ્યું છે ને જે બી રિસ્પોન્સિબલ છે એને આપણે સસ્પેન્ડ કરીએ અગર સાહેબ તમે આજે અહીંયા આવું બોલત ને તો અહીંયા આવશો આ બધા લોકો તાલી મારત તમને બિરદાવત ને તમારી ઇજ્જત થશે સાથે સાથે રુઝાનબેન તમારે એ પણ તમારે એ પણ બોલવું જોઈએ તો બોલી પછી હું આમાં તમને પાસ કરું છું સાથે એ પણ કેવું જોઈએ તમારે બોલવા તો સાહેબ ક્યારનો તો આપ જ બોલો છો એટલે મારે એઝ અ ડિસ્ટિંગ એઝ અ અપેક્ષા હતી કે તમે આવું બોલો તમે અહીંયા બધા તમને તાલી મારીને બિરદાવતે અને તમારી ગવર્નમેન્ટને બી સલામ મારતી કે ચલો કઈ વાતો નહીં આ ખાડે કાના કાન શું કે આ ખાડા કાન કરીએ પણ મે બી હવે તમે જાગશો પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જે બી સરકારો એ વાત સાચી છે ભલે 20-30 વર્ષ પહેલા બીજું હતું ના હતું એટલે આપણે હવે જેમ તમે જાગૃત થયા છો સાહેબ આપણે બી એઝ અ સિટીઝન આપણે જોવું જોઈએ અગર ત્યાં કઈ ખોટું થાય છે તો આપણે બોલવું જોઈએ અને મારી રિક્વેસ્ટ છે કે તમે આ બધા સરસ પ્રૂફ કર્યા છે આપણે કોઈ પીએલ અહીંયા કોઈ કોઈ લોયર હોય તો કોઈ પીએલ કરે અને 20 સીટ જેટલું બી આપણા હાથમાં છે આપણે કરવું જોઈએ ઓકે બસ મારા આટલું જ કેવું છે બિલકુલ આગળ પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ લેવાની છે અને ઘણી બધી વાતો પણ કરવાની છે અને ઘણા બધા પર્દાફાશ